વીરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર જામનગર કોર્પોરેશનની એક પણ શાખા એ બાબતની ચિંતા નથી કરતી કે શહેરમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સેલરમાં જે દુકાનો છે તે દુકાનોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે શું કરવું આ ઉપરાંત લોકોના ઘરે જઈ પાણીના વાસણો ચેક કરતી કોર્પોરેશનની મેલેરિયા શાખા પણ શહેરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કોમ્પ્લેક્સના સંચાલકો અથવા એસોસિએશનને કોઈ પણ પ્રકારની ફરજ પાડતી નથી કોમ્પ્લેક્સના સેલરમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે અસંખ્ય નાના દુકાનદારો પરેશાન છે તેઓને લાખો રૂપિયાની નુકસાની ગઈ છે આ પ્રકારની સેલરની દુકાનોના બાંધકામો કોર્પોરેશનમાં મંજૂરી કઈ રીતે મેળવી લે છે તે પણ તપાસનો વિષય છે આજે સોમવારે સવારે કોર્પોરેશનના મેલેરિયા અધિકારી જામનગર ન્યૂઝ સમક્ષ ભરાયેલા પાણી અને અને મચ્છરો અંગે ડાઈ ડાઈ વાતો કરી પરંતુ આ પ્રકારના સી હાલત છે અને કોમ્પ્લેક્ષના સંચાલકો તથા એસોસિએશન દુકાનદારોને હેલ્પ કરે છે કે કેમ આ તમામ પ્રશ્નોના જવાબો મેળવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા શહેરની મોડન માર્કેટમાં સેલરમાં આવેલી દુકાનોના ધારકોની રૂબરૂ મુલાકાત લીધી હતી નોંધનીય બાબત એ છે કે દુકાનદારોએ જે તે સમયે સેલરમાં દુકાન લઈ લીધી હતી પરંતુ તેની સાઈડ ઇફેક્ટની કોઈ જ ચિંતા કરી ન હતી જેને કારણે આજે વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે બીજું મોડર્ન માર્કેટ બાબતે તંત્રએ એ પણ જોવું જોઈએ કે સેલરની જગ્યા ઉપર દુકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે કે કેમ સામાન્ય રીતે સેલરની જગ્યા પાર્કિંગ માટે જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે સેલરમાં વરસાદી પાણી કે અન્ય પાણી ભરાય નહીં તે માટે જે તે સમયે આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરે જોવાનું હોય છે આ રીતના કોમર્શિયલ કોમ્પલેક્ષમાં સેલરની જગ્યામાં દુકાનોની મંજૂરી આપવામાં ન આવી હોય તો મહાનગરપાલિકાએ તાત્કાલિક આ દુકાનોની મંજૂરીના પેપરો રજૂ કરે તે પ્રકારની નોટિસ આપવી જોઈએ પાર્કિંગની જગ્યામાં મંજૂરી વગર દુકાનો બનાવી વેચી મારવી તે પણ એક મોટો ગુનો બને છે આ બાબતે તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવી બાંધકામની મંજૂરી અંગે ઊંડું ઉતરવું જોઈએ તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે આ દુકાનદારોએ પોતાની તકલીફો અંગે જીટીવીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે ઈ સ્કૂટર ખરીદવા માટે હવે એક લાખથી એક લાખ પચાસ હજાર ખર્ચવાની જરૂર નથી કારણ કે સમગ્ર ભારતમાં ઈ સ્કૂટરમાં નંબર વનનું સ્થાન મેળવી ચૂકેલ ખ્યાતનામ કંપની ગ્રીન પાવર હવે જામનગરમાં ગ્રીન પાવર ન્યૂ જનરેશન ઇ સ્કૂટરની રેન્જ માત્ર રૂપિયા પંચાવન હજારથી શરૂ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ડીલરશીપ યુનાઇટેડ એજન્સીના નામથી જામનગરમાં શરૂ થઈ ચૂકી છે ગ્રીન પાવરના ઈ સ્કૂટર ચાર મોડેલમાં ઉપલબ્ધ વિવિધ રંગોની વિશાળ શ્રેણી તો ખરીજ એક વખત ફૂલ બેટરી ચાર્જિંગમાં માત્ર એક પોઈન્ટ પચાસ યુનિટના વપરાશમાં સિત્તેરથી એસી કિલોમીટરની એવરેજ બેટરી સાઠ અને બોંતેર વોલ્ટમાં ઉપલબ્ધ રિમોટથી ઓપરેશન રિવર્સ ગિયર ફ્રન્ટ ડિસ્ક બ્રેક મોબાઈલ ચાર્જિંગ ડીઆરએલ લાઇટ અને વોટરપ્રૂફ મોટરની ફેસેલિટી આ ઈ સ્કૂટરમાં આરટીઓ પાસિંગ કરાવવાની તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી ધરાવતા ગ્રીન પાવર ઈ સ્કૂટર ખૂબ જ મજબૂત અને પેટ્રોલની સરખામણીએ નેવું જેવી જંગી બચત આજે જ ગ્રીન પાવર ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઇવ લેવા માટે પધારો યુનાઇટેડ એજન્સી ખીરા કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર ખોડિયાર કોલોની મહેર સમાજની બાજુમાં જામનગર ફોન નંબર બસો એકતાલીસ એક્યાસી મોબાઈલ અઠ્ઠાણું બસો પિસ્તાલીસ છેતાલીસ એકસો અને અઠ્ઠાણું બસો અડતાલીસ ત્રાણું એજન્સી માર્કેટ જામનગરમાં સેલરમાં અમારી દુકાન છે અમે આ છેલ્લા વીસથી આ પાણી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ દિવસના અમે પાણી કાઢીએ ડીઝલ નાખીને પાણી કાઢીએ છીએ રાત પડે પંદરસો બે હજાર રૂપિયા ડીઝલ જઈએ જાય સવારે આવી એ જ એટલી પાછું પાણી આવી જાય છે આજે એટલો રોગચાળો થઈ ગયો છે મચ્છર એટલા થઈ ગયા છે અમે બધા નાના ધંધાથી છે વેપાર બંધ છે કામ કરી શકતા નથી એટલા પાણીમાં કાંઈ અમારો ઉપાય આવતો નથી બિલ્ડરનો જરાય પણ સાત સાકાર છે નહીં બિલ્ડર એક નજર એ નથી આવ્યા કે માર્કેટની હાલત શું છે પાણી અઠવાડિયાથી ભરાયેલું છે અમે રોજ અમે રોજને એક ખર્ચો કરી કરીને અમે કરીએ તોય જે નથી મેળવતો પાણી એમને જ ભરેલું પડ્યું છે અત્યારે અત્યારે અમારા કામ ધંધા અઠવાડિયે બંધ છે મચ્છર એટલા થઈ ગયા છે કોઈ ધ્યાન દેતું નથી અમે અમારી રીતના અઠવાડિયે પ્રયાસ કરીએ છીએ પરિસ્થિતિ આના જ ઊભી છે અત્યારે